અંકલેશ્વર એસબીઆઈ બેંકના એટીએમ ઉપર કાર્ડનો પિન સેટ કરવાના બહાને યુવતીનો કાર્ડ બદલી દીધો હોવાની ઘટના અંકલેશ્વર શહેરમાં બની છે। કાર્ડ બદલી આણંદના ઇસમે ખાતામાંથી 18000 રૂપિયા ઉપાડી લીધા હતા। ઘટના અંગે યુવતી દ્વારા શહેરે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર શહેર કાજી ફળિયામાં રહેતા અને અભ્યાસ કરતા 18 વર્ષીય પલક પરમાર ગત 15મી જૂનના રોજ ચૌટા નાકા ઉપર એસબીઆઈ બેંકના એટીએમ પર પહોંચ્યા હતા, જ્યાં એટીએમ પિન નંબર જનરેટ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા। જો કે પિન નંબર ન સેટ થતાં એટીએમની અંદર રહેલા અજાણ્યા ઈસામે મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ મેળવી પિન નંબર જનરેટ કરવાના બહાને એટીએમ બદલી લીધો હતો અને ત્યારબાદ રૂપિયા ઉપડી જશે તેમ જણાવી અજાણ્યો ઈસમ ક્યાંથી ફરાર થઈ ગયો હતો, જે બાદ પલકે રૂપિયા ઉપાડવાનો પ્રયત્ન કરતા રૂપિયા ન ઉપાડતા તેમની બેંકનો સંપર્ક કરાતા કાર્ડ બ્લોક હોવાનું સામે આવ્યું હતું અને કાર્ડ ડુપ્લિકેટ હોવાની સાથે તેમના ખાતાનું ન હોવાનું સામે આવ્યું હતું। આ વચ્ચે એટીએમ કાર્ડ મારફતે અજાણ્યા ઈસમે ખાતામાંથી 18000 રૂપિયા ઉપાડી લીધા હતા। આ દરમિયાન પલક ઉપર ગતરોજ સુરત મહિધરપુરા પોલીસ મથકેથી ફોન આવ્યો હતો કે તેનું એટીએમ કાર્ડ સાથે આણંદનો તુષાર કોથાણી નામનો ઈસમ પકડાયો છે। એટીએમ કેવી રીતે ગુમાવ્યું તે અંગે મહિધરપુરાના પોલીસે જણાવ્યા બાદ અંતે પલક પરમારે શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી તમામ હકીકત જણાવતા પોલીસે 18000 રૂપિયા છેતરપિંડી અને ઠગાઈનો ગુનો દાખલ કરી ભેજા બાદ તુષાર કોઠારીની ધરપકડ માટે મહિધરપુરા પોલીસ મથકનો સંપર્ક સાધી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા।